हाई फ्रेंड्स, आज आप बनावशू लसन कढ़ी शाक। तो एना आप अर्धी वटकी लसन कढ़ी लई लीधी है। अर्धी वटकी आप रतलामी सेव है तो लीधी है। आनी जगह तब गाठिया लई सको। एक वटकी आप कांदा है कटिंग कर लीधा है और अर्धी वटकी आप टमेटा है तेने मैं ग्रेवी कर लीधी है। हवे आपणे पेन नी अंदर तेल एड करशुं। बे चमची आपणे घी एड करशुं, कारण के घी एड करवाथी शाकनो टेस्ट सरस आवे छे अने पचवामां पण सारुं रहे छे। हवे आपणे आ लसण छे तेने आपणे तळी लेवानुं छे। आने आपणे आ रीते हलावानुं छे। तो आपणी आ कढ़ी छे ते थोड़ी गोल्डन ब्राउन थई छे त्यां सुधी आपणे एने हलावता रहेशुं। तो आपणे लसणनी कढ़ीनो कलर छे ते थोड़ो चेन्ज थई गयो छे। हवे आपणे एने बाउलनी अंदर लई लेशुं। हवे आपणे तेज पेननी अंदर अर्धी चमची जेटली आपणे राई एड करी छे, अर्धी चमची आपणे जीरु एड कर्युं छे, बे आपणे सूका मरचा छे ते एड कर्या छे, एक आपणे तमालपत्र एड कर्युं छे, चपटी आपणे हिंग एड करी छे। बधा ज मसाला आपणे सरस रीते सातळी लेशुं। तो आपणा राई जीरू सरस रीते सतळाई गया छे। हवे आपणे आદું મરચું અને મીઠો લીમડો છે તે એડ કર્યો છે અને આપણે સરસ રીતે હલાવી લેશું। હવે આપણે આ કાંદા છે કટિંગ કરેલા તે એડ કરી દેશું। આને આપણે સરસ રીતે હલાવી લેશું અને આને થોડો ગોલ્ડન બ્રાઉન આપણે થવા દેશું। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું છે તે એડ કરી દેશું। અડધી ચમચી આપણે હળદર એડ કરશું। આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે આ ટમેટા છે તેની ગ્રેવી એડ કરી દેશું અને કાંદા અને ટમેટાને આપણે સરસ રીતે સાતળી લેવાના છે। આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે ને આપણું તેલ છે તે સરસ ઉપર આવી જાય, છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે। તો આપણું તેલ છે તે છૂટું પડવા લાગી ગયું છે। હવે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે। અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું।
ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું. બધા જ મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તો આપણું તેલ છે તે સરસ છૂટું પડવા લાગ્યું છે. તો આપણી આ કાંદા અને ટમેટાની ગ્રેવી છે તે સરસ રીતે થઈ ગઈ છે. હવે આપણે લસણની કળી છે તેને આપણે એડ કરી દઈશું. અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે પાણી એડ કરી દઈશું. હજી આપણે થોડું પાણી એડ કરશું. તો આની ગ્રેવી છે તે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે રાખી શકો. જો તમારે પતલી રાખવી હોય તો પતલી પણ રાખી શકો, અને થોડી ઘટ રાખવી હોય તો પણ તમે રાખી શકો છો. હવે આપણે રતલામી સેવ છે તે આપણે એડ કરી દઈશું. તો આપણે અત્યારે શાકમાં છે તે મીડિયમ ગ્રેવી રાખી છે. અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. બે મિનિટ માટે આપણે ઢાંકી દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. થોડો આપણે ગોળ એડ કર્યો છે, કારણ કે આપણે આ ટમેટા છે તેનું બેલેન્સ કરવા માટે આપણે થોડી ગરાસ એડ કરી છે. તો આપણું આ લસણની કળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું આ લસણની કળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને કેવી લાગી મારી રેસીપી? ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઉપરથી આપણે થોડી ધાણા ભાજી એડ કરશું.